સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના રસુલપુર પાસે કાર પલટી ખાઈ જતા ચાલક સહિત બેને ઈજાઓ પહોંચી. પ્રાંતિજના હિંમતનગરથી અમદાવાદ તરફ જતી ક્રેટા કાર J01WL 403 પ્રાંતિજના રસુલપુર ખાતે બુધવારે સવારે જઈ રહી હતી તે દરમિયાન અચાનક નેશનલ હાઈવે 48 પરના ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી ખાઈને રોડ પર ઊંધી થઈ ગઈ હતી. અકસ્માતને લઈને રોડ આજુબાજુમાંથી તથા રોડ ઉપર અવર જવર કરતા લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરીને કાર ચાલક અને કારમાં સવારી સમને બહાર કાઢવામાં આવ્યા હતા, તો બંને જણાને શરીરે ઈજાઓ થઈ જેને લઈને 108 પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી, તો ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ પોલીસ પણ અકસ્માતના સમાચાર મળતા તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને રોડ ઉપર રહેલ કારને રોડની સાઈડમાં કરાવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. કાર પલટી ખાઈ જતા કારના આગળનો ભાગ સહિતનો કારનો કૂચડો થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે કાર ચાલક સહિત બે જણાનો બચાવ થયો હતો. જીલ રાવત, ZSTV, પ્રાંતિજ.